Thank you, dear, because you're an amazing God who has loved us first. You have chosen us before the foundation of earth. Before we were even formed in our mother's womb, our name was written on your palm of your hands. You knew who we were. You knew what our life was going to be like. You had a plan for our life. And you know already the purposes for what we are created. Thank you for allowing us to serve you. Thank you for allowing us to worship you. Thank you for even allowing us to take your name on our lips. We are sinful people, Lord, but in Jesus Christ, we receive forgiveness of our sins. So today, Lord, we are here to thank you for that forgiveness. Today we are here to thank you because you love us. Today we are here, Lord, because we just want to lift your name high. We pray that the rest of the service would be honoring you. We pray that you would just allow us to sing from our heart. It would not be about our voices. It would not be our instruments. It would not be how we feel or how we look, but it would be all about what our hearts are filled with. And our hearts are filled with your love and gratitude towards you. So thank you, Lord. Be with each one of us and bless us this evening. And we pray this in the name of Jesus Christ, our Lord and Savior. Amen. Good evening. પ્રભુ વચન કહે છે કે જ્યાં બે કે ત્રણ વ્યક્તિ મારા નામે એકતા થાય છે ત્યાં હું છું, ત્યાં મારી રાજ્ય છે. સો લેટ્સ વેલકમ હોલી સ્પિરિટ, ગોડ ધ સ્પિરિટ. કેટલા સંતોષ છે, સ્વાગત પવિત્ર આત્મા હમ તેરી હુઝુરો મેં બર્થડે અપની સામર્થ રહેતો મુજબ. Thank you.
voice. So let's hope I can do it. But help me. Buddy.
I still wasn't sure, but praise God that it enables us to do things that sometimes we don't think we can do. Happy World Communion Day. તમને આજે આખી દુનિયામાં આજે અમે સવારે ચર્ચમાં આવ્યા તો એના જે ડિસ્ટ્રિક્ટ સુપ્રિન્ટેન્ડન્ટ છે એમાં બહુ સરસ એક વાત થઈ કે આખી દુનિયામાં આજે આપણે પ્રભુમાં એક હતી છે. પ્રભુનું જે શરીર અને બોડી એન્ડ બ્લડ ઓફ ક્રાઇસ્ટ એ આખી દુનિયામાં. હવે અમુક જગ્યાએ કહે છે કે ઓલરેડી ગઈકાલે થઈ ગયું હશે ઈસ્ટ આપણે એશિયા કન્ટ્રીઝમાં કોન્ટિનેન્ટ્સમાં, પછી આપણા અહીંયા ન્યુયોર્કમાં થયું હશે, પછી આપણે તો આજે સવારે થયું અને આપણે ત્યાં સવારે 10 વાગે હવે પછી 2-3 કલાક પછી હવાઈ વિચ ઇઝ લાઈક ધ લાસ્ટ. એટલે બધી જ જગ્યાએ આપણા ચર્ચના લોકો આજે સેલિબ્રેટ કર્યું. સો ઇટ વોઝ ઇન્ટરેસ્ટિંગ રિમાઇન્ડર કે દુનિયાભરમાં આજે આપણે એક નાની આટલી ટોળી નથી, આટલી જ મંડળી નથી, ખાલી આર્ટિસ્ટ સિટી નથી કે લોસ એન્જલસ એટલું જ નથી, પણ આખી દુનિયાભરમાં પ્રભુના લોકો આજે પ્રભુના બલિદાનને યાદ કરે છે. આઈ થિંક આજે મારે એના વિશે થોડું કહેવું બી છે, આઈ વિલ સી જસ્ટ અબાઉટ ક્રાઇસ્ટ. પણ એ પહેલાં હું એક વસ્તુ કહું, પણ પછી તમારી વાતો તૈયાર રાખજો. આઈ થિંક એટલીસ્ટ આપણે જે રીતે કરીએ છીએ 5-10 મિનિટ, જો કોઈકને કંઈક ટેસ્ટિમની કે એવું કંઈક આપવું હોય, તમારું કંઈક એક્સપિરિયન્સ હોય, મને ખબર નથી કેનીને એક્સિડન્ટ થયો હતો પણ મને કોઈક પછી કહ્યું અને આઈ હર્ડ એન્ડ આઈ એમ ગ્લેડ દેટ હી ઇઝ ઓકે, પણ I'm sorry that you have to go through all that hassle, insurance, and everything. Anyway, so main question lakhi che ane mane apna khas etla mate yaad aayu ke mare share karvanu khas etla mate mane thayu ke hu jodo to glory ne aya bhagoya bhari dide આવીને મળ્યા અને પ્રેયર કરાવે, ફોન કોલ્સ કરે, એ વખતે મેં આ લખ્યું હતું. ઇટ જસ્ટ એન એફર્ટ, આઈ મીન આઈ ડોન્ટ થિંક કવિતા તો ના કહેવાય, પણ મેં મારી રીતે મારા મનના વિચારો લખ્યા છે. એના પહેલાં લખેલા હતા પણ આ મને જોડે કહે છે કે તમારા પ્રેમીજનને કાયમ માટે પકડી રખાય નહીં. તમારા પ્રેમીજનને કાયમ માટે પકડી રખાય નહીં, બધું જ દુઃખ કદાચ દેખાડે નહીં, લાગણીઓ શબ્દમાં વર્ણવાય નહીં, અને કદાચ વ્યવહારો બધા સચવાય નહીં. થેન્ક યુ કહેવાનું રહી જાય, કાર્ડ લખવાનું રહી જાય, પણ કદાચ બધા જ વ્યવહારો સચવાય નહીં. બધા જ મિત્રોના હાથ એક સાથે જલાય નહીં. કોઈને થાય કે આપણી પાસે જ છે, મારી પાસે આવતા નથી, મને મળતા નથી, એવા બધા જે મન દુઃખ થતા હોય એના પર કે ભાઈ બધા જ મિત્રોના હાથ એક સાથે જલાય નહીં. પણ આ બધું આ માનસ પટ પર એવી રીતે અંકાઈ ગયું છે જે તમારો પ્રેમ છે કે જે કદી ભૂલાય નહીં. પ્રેમની વહલની મિત્રતાની સથવારાની હાસ્યની આંસુની ગુસ્સાની અને માફીની ખભા પર રહેલા હાથની છાપની માથા અને વાળમાં ફરતી આંગળીઓની એ વાલ ભર્યા સ્પર્શની યાદ કદી ભૂલાય નહીં. જો કદાચ શબ્દોમાં બોલાય નહીં, થેન્ક યુ કહેવાય નહીં, ઘણી વાર એવું થાય કે પડદા પાછળ રહેલા કાર્યો વખણાય નહીં, કોઈને દેખાય નહીં, પણ એ સિવાય આપણું કાર્ય પૂર્ણ થાય નહીં. જે લોકો બેકગ્રાઉન્ડમાં સર્વિસ કરે છે એના માટે આકાશ કે ઘણી વાર પડદા પાછળ રહીને કરેલા કાર્યો વખણાય નહીં, કોઈને દેખાય નહીં, પણ એ સિવાય કામ પૂર્ણ થાય નહીં. ઓકે, કદાચ શબ્દોમાં બોલાય નહીં, થેન્ક યુ કહેવાય નહીં, પણ ખાતરી એ વાતની માપી રહ્યો છું કે કદી તક મળે તો અજમાવી જોજો મને, જાણ માંગશો તો પણ અપાય તો આપીશ. ઓકે, સો ઓપન ટાઈમ બહુ ટાઈમ ના લાવો, ફટાફટ આવે.
Yeah. I'm
પરમેશ્વરે મેં પ્રાર્થના કરી કદાચ કરી હશે નહીં કરે પણ મેં આવું વિચાર લીધેલું કે બસ હું એમને કહી દઈશ કે હું પછી ભણવા આપીશ થોડું રેટ આપીશ પણ પરમેશ્વરે થોડાક જ કલાકોમાં સાંભળી એવું કે આ ઓકે તારો વેકેશન તે અર્ન કર્યું ખબર નહીં કેમ હું તો મેં તો બધું આપણે કાઢ્યું કેમ કે મારે છોડવા નથી ખબર નહીં કેમ અર્ન થયું પણ પછી હું લોકોને આપે $600 ચેક ત્યાં પડે છે અને ઈશ્વરનો બહુ આભાર માનું છું કે ગમે તેવા પરિસ્થિતિ હોય એ નિવડી લીધી છે અને આવા ઘણા બધા કિસ્સાઓ શરૂઆતથી મારા જીવનમાં 3 સાલનો બી ખબર છે એમ શેર કર્યા છે મારા ઘરના બધા બધાને ખબર કે બહુ કચ્ચબ રીતે ઈશ્વરે સહાય કરે છે અને કદી મૂકી નહીં દીધા આટલી બધી પરિસ્થિતિ આવે છે પણ એમણે કદી નહીં મૂકી એટલે પરમેશ્વરનો આભાર માનું છું એની સ્તુતિ કરું છું અને તમારી બધી પ્રાર્થના અને સપોર્ટ માટે પણ તમારો થેન્ક યુ બીજી વાર પેલા લોકોએ ફરીથી એટલે પછી મેં એમ કહ્યું કે તું જો
होता है उन्होंने हमारे पास होते हैं तो होते चलता भी हमें अभी जो इंश्योरेंस यूज़ कर रहे थे हमें खबर मिलती है कि हमने जय ने बात करी हमें खबर ईश्वर की कृपा थी हमें एक्सेप्ट कर ली इवन हमारे मुझे दिल दू कि हमारे बहुत गुना पड़ी हमने बड़ी नई बिल हमारा खबर दे गया इवन जो हमारी टोटल अमाउंट है धीरे जीरो दे गई सो एक कहवानो मारो मीनिंग एम छे कि ये जो मेरा भैया मैंने ए टाइम में कीधु ने कि तब ट्राई करो आई मने ख्याल तो कि कदाच मने नहीं मरवानु पर ये ट्राई करी ने मैं पाछा ईश्वर की एक योजना है कि तू जा एमाथी हूँ तारू जे केलू बिल आयो छे ने हूँ तने जीरो करी आपू एटले हूँ तई गयो तो मने खबर पड़ी कि सप्टेम्बर सुधी मारो पेलो गेरंटी में हमलो चालू छे पण ए सारू तो अमे त्यां गया तो अमने खबर पड़ी कि कोई गेरंटी में हमलो चालू छे अने एनाथी अमारू जे केलू बिल हतुं ते खबर थई गई तो ईश्वरनो आभार मानीए छीए कि अमारे कशुं पे ना करवू पड्युं भले अमारे पेड इन्श्योरन्स तो छे पण ते छतांय जे કઈ થોડાક ટાઈમ માટે અમારે બે ધક્કા ખાવા પડ્યા પણ એની પાછળ બી ઇવન ઈશ્વરની યોજનાથી અમને બેનિફિટ મળ્યું કે અમારે કીધું તો એના માટે હું ઈશ્વરનો આભાર થેન્ક યુ જીવનમાં ચડાવ ઉતાર અને આવતા રહે છે અને ઘણીવાર અવિશ્વાસો થવાય છે અને મારામાં એવું થયેલું અવિશ્વાસ પેદા થયેલો પણ આજે આખા વીક દરમિયાન
પ્રભુએ મને એટલું બળ ને સામર્થ્ય શક્તિ પૂરા પાડ્યા અને હવે આઈ પ્રે ટુ હિમ કે પ્રભુ બધું તમારા હાથમાં છે, મારા જીવન માટે ને મારા હકમાં અને તમારા મહિમા માટે જે યોગ્ય છે એ તમે કરો, મારે બીજું કશું જોઈતી નથી. સેકન્ડ થિંગ, યેસરના ક્લાસ શરૂ કર્યા છે અને અત્યારે અમે રોમન વિશે ભણીએ છીએ. એમાં કેવી રીતે પ્રભુ વચનો દ્વારા આપણને મદદ કરે છે એ તમને એ દાખલો આપું. રોમનના પહેલા પત્રમાં લખ્યું છે કે પાઉલ કહે છે કે આઈ એમ નોટ ધ શેમ ઓફ ધ ગોસ્પેલ, એટલે મને એમ કે સુવાર્તા માટે મને શરમ નથી લાગતી, સુવાર્તા પ્રચાર માટે શરમ નથી લાગતી. અને બીજું એ શીખ્યા કે ડુ નોટ સપ્રેસ. સુવાર્તા એ સારી વાર્તા છે. આપણી પાસે સારી વાર્તા શું છે? પ્રભુ યેસુ ખ્રિસ્ત આપણા પાપો માટે મરણ પામ્યા છે અને ઉત્થાન પામ્યા છે, એ આપણે અંગીકાર કર્યો છે એનો, અને આપણી પાસે અનંત જીવન છે. આ સુવાર્તા છે. અને આ સુવાર્તા જ્યારે આપણે દબાઈએ છીએ, જ્યાં આપણે કહેવાનું હોય છે ત્યાં આપણે કહેતા નથી અને શેર કરતા નથી, એ મોટું પાપ છે. એ ભણ્યા અમે. શનિવારે કાલે હું પાર્કમાં મારી મિનિસ્ટ્રી ચાલુ જ છે, જઉં છું અને બે જુવાન દીકરાઓ હતા અને બોડી બનાવી રહેલા, એક્સરસાઇઝ કરી રહેલા અને હું ગઈ. પછી પહેલાં તો બધું હાઇજીનની ને બોડી બિલ્ડની ને એની બધી વાતો કરી. પછી આખા શરીરે ટેટુ, વલ્ગર વર્ડ્સ, અને ત્યાં પ્રભુએ મને સંકેત એ કર્યો કે આમ નોટ અશેમ ઓફ ધ ગોસ્પેલ. અને મને એ બી ભાન થયું કે મારે સુવાર્તા જે મારી પાસે છે એ મારે સપ્રેસ ના કરવી જોઈએ. આટલા બધા વખતોમાં હું સુવાર્તા આપું છું, આ પહેલી વાર એવું બન્યું કે આઈ વોઝ અફ્રેડ. કેમ કે બંને ઇઝ લાઈક યુ નો આઈ ડોન્ટ નો ધેર પર્સનલ લાઈફ, પણ એમની વાતો પરથી, એમના બોડી લેંગ્વેજ પરથી એવું લાગે કે આઉટ ઓફ કંટ્રોલ છે. સો સ્ટીલ ગાડ ઓપન માય માઉથ અને મને મારી બીક દૂર કરી અને પ્રભુએ મને વચન યાદ દેવડાવ્યું. અને પછી મારો પહેલો જ સવાલ કે ડુ યુ નો હુ ઇઝ જીસસ ઇઝ, તો એક તો કશું બોલ્યો નહીં પણ એકે મને જવાબ આપ્યો કે યસ આઈ નો હિમ. મેં કીધું હુ ઇઝ જીસસ ટુ યુ? તો દેન આઈ સી હિઝ આઈઝ, હી વોઝ સો એંગરી એટ મી. અને પછી એ કે છે આઈ ડોન્ટ વોન્ટ ટુ ટોક અબાઉટ ધેટ. પછી મારા મામાથી બે જ વાક્ય નીકળ્યા કે જીસસ લવ્સ યુ, ગોડ બ્લેસ યુ ટુડે, એન્ડ ધેન આઈ સ્ટાર્ટ વોકિંગ. બટ વેન આઈ વોઝ વોકિંગ આઈ વોઝ શેરિંગ વિથ સ્ટેફી, મને એવી બીક લાગી કે એ લોકો પાસે ગન હશે હી કેન શૂટ મી, એ લોકો પાસે કંઈ બી એવું એ હશે હી કેન કિલ મી. દેન આઈ સ્ટાર્ટ પ્રેઇંગ, લોર્ડ ઇફ ઇઝ યોર વિલ લેટ મી ડાય, એન્ડ આઈ પ્રેઇસ ધ લોર્ડ એન્ડ આઈ સ્ટાર્ટ પ્રેઇંગ ફોર ધેટ. સો સુવાર્તા આ છે, આપણે ક્યારેય બી સપ્રેસ નહીં કરવાનું. ગમે તેવી સ્થિતિ હોય, ગમે તેવી પરિસ્થિતિ હોય, પ્રભુ આપણને દોરે છે. આ બીએસએફ કા અને ક્યાં અમે રોમન વિશે ભણીએ છીએ અને ત્યાં આ બે જે પ્રભુના વચનો છે એ યાદ દેવડાયા મને તે દિવસે. અને આ એ બધું સુપ્રીસ કાર્ડ ફોર દેટ. Thank you.
ઇવેન્જેલિઝમ એફર્ટ્સ માટે કે ઈશ્વર એમનું મોં હજી વધારે લોકોને આગળ ખોલે અને શક્તિ આપે અને એક્ઝેક્ટ વર્ડ્સ વિઝડમ આપે કેનીની કારની જરૂરિયાત માટે અને આઈ થિંક આપણા લોકો બીજા કોઈ બી એવી જરૂરિયાત હોય તો તમે કહી શકો છો આજે તરફ જઈએ પહેલાં એક વાત
વિલિયમ કરીને એક માણસ એના રૂમમાં સૂતો હતો, અને સવારે એમ કહીને ઉઠ, તારે ચર્ચમાં નથી જવાનું, it's time to go to church. And mother and father, I go through all the mother and go through kadya other and the jawab of her, he said, no, I don't want to go. And my mother said, no, you have to go, you know, because no, I don't want to go, I don't like the people, they are teasing me, they are making fun of me, they laugh at me, I don't want to go. But he said, no, you have to go, get dressed, you have to go to church. And they said, well, I have many reasons not to go. You give me two reasons why I should go to church. You give me some good reason why I need to get out of my bed and go to church. But he said, yes, I'll give you two reasons. First, that you are 42 years old. And second, that you are the pastor. So, somebody actually told me the other day that you take too much on your plate. So we do too many things. And I understand that sometimes our days are filled up. I think since 5 o'clock yesterday morning, 5 a.m., I don't think I've stopped. You guys practiced and stayed up late. So I understand. And then I can imagine I'll be feeling high in the teacher of church. So, but I'm glad you're here, because why? Why do we do that? Why do we stand up and share the gospel? Why do we come and practice and sing songs? Because it is for Christ. That is all I'm going to tell you today. This song that I'm going to sing, and that is the sermon, I'm going to keep telling you about this, every word that is in there, little by little. It's a sermon in itself. When I heard this song, it was a complete package. Akhu, Prabhu Isu Christ je apna mate kon che? Prabhu Isu Christ mate apne kem aa badhu karvu joye, karvu pade. Aaj apne jyare Prabhu vachan laishu tyare bhi e apna man ma hovu joye ke Prabhu Isu apna mate kevu balidan, how he sacrificed for us, and why we should be doing something, whatever it is that we can do, whether it is singing, whether it is crawling on the floor, whatever it is that you have to do, but I'm going to do it for Christ. And the only reason why we are standing, the only reason why we are able to do something is because we stand in Christ. That is what the meaning of the song is. Here is the verse that I want you to just keep in mind. Prabhu Isu Mate, Juna Kalama, Yashayana Pustakma, Nauma Adhyayama, Evu Kevama Ayushi. Okay, chapter 9, verse 6. Isaiah chapter 9, verse 6. Yashayana Pustak. This is about 4,000 years ago, about Christ. Isaiah chapter 9, verse 6. For to us a child is born, to us a son is given, and the government will be on his shoulders, and he will be called Wonderful Counselor, Mighty God, Everlasting Father, Prince of Peace. Shanti, right? Prince of Peace, Shanti no Raja, right? E Prabhu Isu, apna mate kon che? E ane Prabhu Isu ni akhi je Ishwar ni yojana che, aa git ma avshe tamne jo janavo. I think I'm going to try to sing it. I'm going to stop after each word, each page. I think there are 4 verses, and I'll tell you a little bit about it. That is going to be my sermon, and that is basically what we're going to talk about. So this is, first of all, I think the title of the song is In Christ Alone. It led to Prabhu Isu Christ Ma Jo. Mara Bappa Ma Nahi, Mara Olkita Ma Nahi, Pero Police Wala Mara Olke Jai Ma Nahi, Mara Koi Mata Jai, no. But in Christ alone, I stand. હું જે છું ગમે તે હોય, ગમે તે મારું જીવનમાં બાબત બનતી હોય, ઓનલી ઇન ક્રાઇસ્ટ. મારું બીજું કોઈ આગળ નથી.
And by the way, I'm sorry, Nikita, I forgot to pray for you, but may God bless your journey. I'm sorry. Pray again. I got carried away. Okay, so we'll pray again, but yeah, you are having our prayers always. Okay, so this is how the song goes. Methodist Church is my Gavaja. And it is also a contemporary song, so maybe you guys know. In Christ alone, my hope is found. He is my light, my strength, my song. This cornerstone, this solid ground, firm through the furnaces, proud and strong. What heights of love, what depths of peace, when fears are still, when striving cease, my comforter. If we are hoping for something, the world is not going to give you exactly what you need. It may give you something temporarily, it may give you something for 2 days, you feel good, but eternal, long lasting, really pleasing, filling your heart. તમારા જીવનમાં હજી કંઈ એવું આમ ડાઉટફુલ છે, તમારે સંતાવવું પડે છે, કોઈ બાબતો સંતાડવી પડે છે, અંધારમય એવી બાબતો છે, તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત અજવાળું છે. એ તમારા જીવનમાં આવશે તો એ બધી જ અંધારમય બાબતો તમારા જીવનમાંથી દૂર થશે. જો તમે નબળાઈ અનુભવતા હો, ઇફ યુ થિંક યુ આર નોટ સ્ટ્રોંગ, આઈ કેનોટ ડુ ઇટ, આઈ એમ નોટ કેપેબલ, મારા મારી શક્તિ નથી, મારે એવું ગાતા નથી આવડતું, મને એવું બોલતા નથી આવડતું, મારે કોઈ સાથે વાત કરતા નથી આવડતું. Christ is your strength and he is your song. તમે સોંગ ગાઓ ને તો આઈ થિંક અમુક જ લોકો દુઃખી ગીતો ગાતા હોય, પણ જનરલી તમે સોંગ ગાઓ ને તો આનંદ જ હોય. તમારા મોંમાં એમ કંઈક મોં પર હશે હોય, હૃદયમાં હશે હોય. સો હી ઇઝ અવર સોંગ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે હોય તો તમારું રાત દિવસ તમે એ પ્રભુ ઈસુમાં આનંદ જ અનુભવશો. દેટ ઇઝ વોટ ઇટ ઇઝ. અને એ જ ગીત તમારા હૃદયમાં ઉદ્ભવશે કે તમે યુ આર સ્ટેન્ડિંગ ઇન ક્રાઇસ્ટ. એ ગીત તમારા જીવનમાં તમારે એવા દેખાશે. કોર્નર સ્ટોન, વોટ ઇઝ અ કોર્નર સ્ટોન? કોર્નર સ્ટોન એટલે કે ખૂણાનો પથ્થર, મુખ્ય પથ્થર. એવરી સ્ટ્રક્ચર, જો તમારી લાઈફને તમે ગણો તો તમારી લાઈફનું જે સ્ટ્રક્ચર છે એનો ખૂણાનો મુખ્ય પથ્થર પ્રભુ ઈસુ છે. એની ઉપર જે બી બનાવવામાં આવશે, જે બી એનું બિલ્ડ કરવામાં આવશે, એ જોરદાર હશે. એનું ફાઉન્ડેશન જોરદાર છે અને એનું તમારું સ્ટ્રક્ચર જોરદાર થશે. And it will be on solid ground, right? Kabe jab bola khadakpadanu ghar, the house that was built upon the rock. Amen. Apnu evu kamme deva saswada vai kamme deva sapada vai kamme devu tornado ave hurricane ave je bhi hoy no big deal. I mean it is going to be built on a solid ground and it is going to be firm. Kaise na fiercest drought and storm. એટલે ગમે તેવું તોફાન આવે. હમણાં આપણા દુનિયામાં આજે મેં સવારે યાદ કર્યું કે when we talk about water, when we talk about the living water, અત્યારે દુનિયામાં life giving water નો બદલે destructive water, પણ storm આવ્યું, hurricane આવ્યું, લોકો ડૂબી ગયા, લોકો તો નહીં ગયા. So you know, water also has a destructive quality, but the living water of Christ gives life, and that is what Christ is about. And what heights of love, what depths of peace, and when fears are still, when striving to. તમારી જે બીક ઘણી અંદર શું કહું, મને બીક લાગી બે મિનિટ માટે. Your fears are still. પ્રભુ બાઇબલમાં નૈનેતવી 370 વાર એવું લખ્યું છે કે બી સો માં ડુ નોટ બી અફ્રેડ બીકોઝ આઈ એમ વિથ યુ, આઈ એમ યોર ગોડ, આઈ એમ વિથ યુ. એટલે પ્રભુમાં જ્યારે તમે કોઈ બી કાર્ય કરવા માંગો છો, મે બી યુ નોટ કમ્ફર્ટેબલ, આજે આઈ વોઝ નોટ કમ્ફર્ટેબલ ગાવા માટે, પણ આઈ ટ્રાઈડ, બટ ધેર વોઝ અ ફિયર કે આમાં થતું હોય કદાચ, પણ યુ કેન, ગોડ અલાઉઝ યુ ટુ ડુ ધેમ. અને સ્ટ્રાઇવિંગ, સ્ટ્રાઇવિંગ એટલે પરિશ્રમ, મહેનત. તમારું ગમતું કામ હોય ને તો તમને કદી થાક બી નહીં લાગે, તમે આખો દિવસ કામ કરીને આવશો, તમે ઘરે આમાં આવશો. પણ પેલું બોરિંગ કામ હોય, તમને ગમતું ના હોય, માથું દુખાડે તો ઘરે તમે એ ચા બનાવી દે જલ્દી યાદ, યુ નો ઓલ ધેટ સ્ટ્રાઇવિંગ,
તમારી જે મહેનત છે, પરિશ્રમ છે, તમને જેમાં જોર પડે છે, ઇફ યુ આર સ્ટેન્ડિંગ ઇન ક્રાઇસ્ટ, ધ સ્ટ્રાઇવિંગ્સ વિલ સીઝ. બીકોઝ ધેન ધીસ ઇઝ વોટ ઇઝ ગોન હેપન. યુ ગોન ફાઇન્ડ ક્રાઇસ્ટ ઇન એવરીથિંગ. યુ ગોન ફાઇન્ડ પર્પસ, કોઈક હેતુ તમને એવો મળશે અને એમાં તમે આનંદ અનુભવો છો. કે આજે મેં પેલા બી સાથે વાત કરી, આજે મેં મારા એમ્પ્લોયર સાથે આવું કર્યું, આજે મારા કોઈ મિત્ર સાથે આ વાત કરી. સો યુ આર સ્ટ્રાઇવિંગ વિલ સીઝ. એન્ડ કદાચ દુઃખ લાગે એવી બીજો બાબત હોય તો કમ્ફર્ટ, હુ ઇઝ ધ બ્રધર માચ યુ રાઈટ, કમ્ફર્ટર ઇઝ જીસસ ક્રાઇસ્ટ એન્ડ હિયર ઇન ધ લવ ઓફ ક્રાઇસ્ટ આઈ સેન્ડ. આવી ગમે તેવી બાબતો હોય પણ હું પ્રભુ ઈસુ ખ્રિસ્તના પ્રેમમાં ઊભો છું. એન્ડ યુ કેન સ્ટેન્ડ એનીવેર એન્ડ સે ધેટ. ઓકે, આપણે એક મિનિટ એક ઊભા રહીએ. આઈ નો ધેટ પીપલ આર ટાયર્ડ, લેટ્સ ડુ ધીસ. અમારા કામ ઉપર છે ને, આઈ નો ધીસ ઇઝ નોટ એન અનયુઝ્યુઅલ ચર્ચ, અમારા કામ ઉપર દિવસમાં બે વાર એક લેડી આવી કે ઓકે ટાઈમ ફોર સ્ટ્રેચ, સો લેટ્સ ગેટ ઇટ. જો યુ કેન ટ્રાય ટુ રીચ ધ સીલિંગ. Okay, see how you can say. Okay, let's do this. This is one. Okay. Pachi naam. Right? Okay. Okay. How about in the back? How many people can do in the back? Okay. Yeah, right? Stretch their back, stretch. Okay, right? Okay. How about this? Okay. How about how about okay. All right. Half again. How about this? Stretching. This? What? Why cannot do this? This is hard. Okay. Okay, how about one more time? Up. Here we go. This way. Give yourself a hug. Oh. પ્રભુનો તો વિચાર કરો કે આપણે એવા મહાન પ્રભુની વાત કરી રહ્યા છે કે જેમને આપણે અટેન્શન ની જરૂર છે. હી ઇઝ લુકિંગ એટ યુ, આર વી લુકિંગ એટ હિમ? ઓકે, ધીસ ઇઝ ધ નેક્સ્ટ વર્સ. ઓકે, આપણે એક વર્ષ વિશે વાત કરી. વન મોર. In Christ alone, who took on flesh, fullness of God in helpless babe, this gift of love and righteousness, scorned by the ones he came to save. Stood on that cross as Jesus died, the wrath of God was satisfied. માનવ સ્વરૂપ ધારણ કરીને બાળ, એઝ અ બેબ, હી ડીડ નોટ કમ એઝ અ કિંગ, હી ડીડ નોટ કમ એઝ અ રૂલર, હી ડીડ નોટ કમ એઝ અ ગોડ, રાઈટ? હી કેમ એઝ અ બેબ, નાના બાળકના સ્વરૂપમાં, જેથી કરીને આપણે જે જે બાબતોમાંથી પસાર થઈએ એ બધી જ બાબતોમાંથી પસાર થયા અને પરફેક્ટ રહ્યા, સિનલેસ રહ્યા અને આપણા માટે પરફેક્ટ બલિદાન બની શકે એવું જીવન જીવ્યા. અને દેટ ઇઝ વોટ ઇટ ઇઝ, that it was fullness of God, ઈશ્વરની સંપૂર્ણતા પણ બાળક સ્વરૂપે આપણને જોવા મળે. That's what that is. Okay, scorned by the ones he came to save. Scorned એટલે તિરસ્કાર કરવામાં આવ્યો, મારવામાં આવ્યા, અત્યાચાર એમની પર કરવામાં આવ્યો. કોને માટે? કોના તરફથી? Once he came to save. જેમને એ બચાવવા આવ્યા હતા એ માનવ જાતે એમની ઉપર અત્યાચાર કર્યા, એ માનવ જાતે એમને વધસ્તંભે જડી દીધા. ઓકે, એ કહે છે એ કરવું પડે કારણ કે જ્યારે કે ટિલ ઓન ધ ક્રોસ એઝ જીસસ ડાઈડ, જ્યાં સુધી વધસ્તંભ પર મર્યા નહીં ત્યાં સુધી દેવનો કોપ સંતોષાયો નહીં. દુનિયા અંદર ખબર છે, અત્યારે અમે વી આર સ્ટડીંગ અબાઉટ રેથ ઓફ ગોડ. રેથ ઓફ ગોડ એટલે ગોડ એટલે દેવનો જે કોપ છે. તમે રોમિયોનો જો પહેલો પત્ર વાંચો એમાં લખ્યું છે કે જે લોકો અમુક 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 જાતના પાપ કરે છે એમની ઉપર દેવનો કોપ આવે છે, કે તમે હું
બધી પૂજા કરો, તમે આમ કરો, તમે ફલાણું કરો, તમે વ્યભિચાર કરો, તમે બીજાની સાથે બરાબર વર્તો નહીં, એમની ઉપર દેવનો કોપ છે. અને અમને એવું કહેવામાં સરસ કહેવામાં આવ્યું કે એવું પહેલો તમે અધ્યાય વાંચો ને તો આપણા બધા જે રિલીજિયસ લોકો હોય ને તો કે પતા છે હું તો નથી કરતી હું આ છે. તો બીજા બીજા ચેપ્ટરનું પહેલું વાક્ય, તમે બચ્યા નથી. તમે જે બીજાઓને તમે એવું કહો છો કે આ લોકો કેવું કરે છે એવું તમે બી કરો છો, સો યુ આર ઓલસો ગોઈંગ ટુ હેવ રેથ ઓફ ગોડ. પણ આમાં થાય છે શું કે દેવની જેને ઓળખાણ છે, પીપલ હુ નો ગોડ, લેટ્સ સે યુ નો જીસસ ક્રાઇસ્ટ, હી ઇઝ યોર સેવિયર રાઈટ નાઉ, બટ યુ ડુ ધોઝ થિંગ્સ એનીવે, ધોઝ બેડ થિંગ્સ, ઓલ યુ આર ડુઈંગ ઇઝ યુ આર પોસ્ટપોનિંગ ગોડ્સ રેથ ટિલ ધ જજમેન્ટ ડે. એ દિવસે એ દેવનો કોપ આપણે એ દિવસ માટે સંગ્રહી રાખીએ છીએ. ધેટ ઇઝ વોટ એટલે વાંચો રૂપિયાનો મતલબ બહુ સારો. પણ અહીંયા એવું કહે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે એમના માથા ઉપર આપણા બધા જ પાપ લઈ લીધા. સો વેન હી હેઝ ટેકન ઓલ અવર સિન્સ, પાપનો શું છે વેતન પાપનો સારો મરણ. ધ ઓનલી વે દેટ સિન કેન બી પેઇડ ઇઝ ડેથ, એની જે પનિશમેન્ટ છે ઇઝ ડેથ. પણ આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં, બીકોઝ આઈ સ્ટેન્ડ ઇન ક્રાઇસ્ટ, આઈ એમ અલાઈવ. આજે હું જીવિત એટલા માટે છું અને હું અનંત કાળ સુધી એટલા માટે હું જીવવાનો છું કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે મારા બધા પાપ લઈ લીધા છે અને હું એમનામાં જીવું છું. પહેલું હતું ધ ફર્સ્ટ વન લાસ્ટ ટાઈમ સુધી ઇન ધ લવ ઓફ ક્રાઇસ્ટ, પ્રેમ કર્યો એટલે પછી પ્રભુ આવ્યા, એટલો બધો પ્રેમ કર્યો કે એમનો જીવ સુધા એમને આપ્યો. અને બીકોઝ આઈ કુડ બી ડેડ, પેલું તો મરણ જવા દો, પણ મને ઘણી વાર પૂછું કે જો હું મારા પ્લાન્સ પ્રમાણે જીવું ને એવા મૂર્ખામી મારા પ્લાન્સ હોય છે ને હું ત્યારે તમને ખબર ના ડ્રાઇવિંગ કરતી વખતે કમાન્ડ આઈ મીન હાઇકિંગ કરતી વખતે હમણાં વોકિંગ કરે છે હું કરવાનું બહુ કરતો હતો, ક્યાં ક્યાં ચડી જઈએ ઉપર ને હરું લોકો બિચારા કે આ પડવાનું નહીં. પણ યુ નો ઇન ધોઝ સ્ટુપિડિટીઝ ગોડ સેવ્ડ અસ રાઈટ, પણ બીકોઝ વી આર યુ નો ધેર ઇઝ અ પર્પઝ ગોડ હેઝ and we have to live and stand in Christ. Okay, third verse. I'm not going to go too theological in there, but these are simple things. Third verse. There in the ground his body lay, light of the world by darkness slain. Then bursting forth in glorious day, up from the grave he rose. પણ સામેની બાજુ એમના પપ્પા અને મમ્મી
એમના દાદા એમના દાદી એમના ભાઈ એમના બહેન એમને લેવા ઉભા છે. અમે જે રીતે અહીંયા ઉભા છે એ જ રીતે ત્યાં પેલા એમને લેવા ઉભા છે. And then the words out of my mouth is, Papa, tumne deva aaya chha tamara. That was my word. So that is what it is. Kem, apne kem evu vichari shakiye chhe, kem evu apne khatripurvak maangiye chhe, because we are bought. Apne kharidai chukya chhe, prabhu na kimti loya dhara. Koi manas bija mate kem hai? Only God, only Jesus, a perfect pen man. E bija mate etla mate mare, ke apne આપણા પાપના માંથી મુક્તિ મળે, આપણને આનંદ જીવન મળે. એન્ડ વી આર બોટ, આપણે ખરીદાયેલા છે. કેમ આપણે આ બધું કરવા માંગીએ છીએ? એમાં પ્રભુ માટે સ્ટેન્ડ લેવું, પ્રભુની વાતો કરવી, ચર્ચમાં જવું, સાંજે થોડો સમય આપણો બાઇબલ સ્ટડીમાં જવું. કેમ આપણે એવું કરીએ છીએ? બીકોઝ ઇટ ઇઝ ઇન ક્રાઇસ્ટ અલોન. પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં આપણે છીએ, એટલે આ બધું આપણે કરવું પડે છે. ઓકે, છેલ્લો વર્ષ. નો ગિલ્ટ ઇન લાઈફ, નો ફિયર ઇન ડેથ. This is the power of Christ in me, from life's first cry to the final breath. Jesus commands my destiny. No power of hell, no scheme of man can ever pluck me from his hand, till he returns or calls me home. વારસો રાઈટ એ શું છે એ બધું જીસસ ડિસ્કવરિંગ
અને કોઈ એવી બાબત દુનિયા નહીં, દુનિયાના નીચે પાતાળ નહીં કે પછી કોઈ એવી માણસ કોઈ ચાલાકીઓ કશું તમારી આગળ નહીં કામ કરે અને પ્રભુના હાથમાંથી તમને છીનવી નહીં શકે. પ્રભુએ જ્યારે તમને હાથમાં લીધા છે, યુ વિલ બી ઓલવેઝ વિથ હિમ. ક્યાં સુધી? He returns or calls me home. Here in the power of Christ, I stand. જો અહીં આપણે ઉભા છે, આપણે એટલા નબળા છે, હું તમને ગેરંટી આપું છું કે તમે ગમે તેવું નક્કી કરશો, મારે હવે કાલથી આવા થવું છે, કાલથી ખાવાનું કંટ્રોલ કરવું છે, કાલથી ડ્રાઇવિંગ સરખું કરવું છે, કાલથી મારે કોઈની પર ગુસ્સો નથી કરવો, આપણામાં નહીં થાય. આપણા સ્વભાવમાં ઇન્સ્ટન્ટ કોઈએ તમને કટ કર્યા કેમ, એમ કોઈએ તમને કશું કહ્યું ને કેમ કહીએ, બટ ઓન્લી ઇન ધ પાવર ઓફ ક્રાઇસ્ટ. પ્રભુ ઈસુમાં તમને એવું જોર એવું બળ મળશે કે તમે લોકોને પેલું અપસાઇડ ડાઉન આપણે કીધું કહે છે ને, એ લોકો બી વિચારે છે કે આ મેં આવું કર્યું, આ તો ગુસ્સે થવું જોઈએ, આ તો બધું હશે છે, બ્લેસ યુ મને કહ્યું, તો આ બ્લેસ યુ એવું કર્યું, આ કે બહુ લાગે છે. એનો મેં વધારે કોઈ વાત પેલા પેલા કાઠિયાવાડી માણસ વાત કરેલી ને, તમે બીજું હશે ને કાઠિયાવાડી માણસ વાત આખી જિંદગી એવી રીતે જીવે હોય, એમની સામેના બધા લોકો બી એવા જ હોય, એમનું વર્તન ઓલવેઝ અબાઉટ ફાઇટિંગ, ઇટ ઇઝ ઓલવેઝ અબાઉટ લાઈક ડોન્ટ કમ ઇન માય વે, ડોન્ટ બ્લોક માય વે, જે દાદા કહે. હવે એ માણસ એમાં બોમ્બે ગયો, રાઈટ, હી ગોઝ ટુ બોમ્બે અને ટ્રેનમાંથી ઉતર્યો અને કોઈ બિચારો મોટી ઉંમર માણસ હશે, તેના ભૂલથી થોડો અથડાયો હશે, બોમ્બેમાં તો અથડાય, તો પેલો એકદમ કાઠિયાવાડી આવી પેલો માણસ, આઈ એમ રિયલી સોરી, મારી ભૂલ થઈ ગઈ. પેલો માથું ખજાડે કે હાલો સામેવાળો ગુસ્સો કરે તો શું કરવું એ તો મને ખબર છે, પણ આ સોરી કહે તો મારે શું કરવાનું, એ વિચારવું પડે. પાછી માફી માંગે છે, હી ઇઝ અ બેટર હ્યુમન બીંગ, મારા કરતા સારો માણસ કહેવાય, બે વાર માફી માંગી, મમ્મી તો સારા ના થવાય, મારે બી સારા થવું પડે, નો 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 ઇટ્સ ઓકે સર, મારી ભૂલ હતી, કાઠિયાવાડી આમ કરતા મારી ભૂલ હતી, કે this is the upside down. When you have your attitude that is different than what the people expect, that is when the power of Christ shines in your life. Okay, so anyway, this is my message. I think I hope you know, and I do want to tell you one more time that whatever you do, there is a judgment as each person, right? Somebody is about to be parents, somebody is about to get a new job, somebody is college. All right, I don't know, different, somebody is related to travel, you know, some people are looking for a life partner, whatever it is, I don't care. But, main kahu ek pramana main bata chukra ne kahu ne, in Christ, tame baddu kari shakso, tamare je bhi karmu che, tame kari shakso, but try to do it in Christ. પ્રભુ ઈસુમાં ને એમના વચનોમાં રહીને એમના નિયમને આધીન રહીને તમે જે વાતો કરો છો ને એ એટલી બધી જોરદાર હશે ને કે વિચ યુ કેનોટ ડુ, યુ કેનોટ પ્લાન ઇટ ઓન યોર ઓન. આઈ મીન આઈ ડોન્ટ વોન્ટ ટુ ગિવ માય ટેસ્ટિમોની ઓર એનીથિંગ રાઇટ નાઉ, બટ એવા એક્સપિરિયન્સ મને બી થયા છે, મેં સાંભળ્યા ઓલરેડી, મને થયા છે, ઘણા લોકોને થયા હશે આઈ એમ શ્યોર, પણ એ હું કહેવા માંગુ છું કે ચિંતા રાખે, પણ એક વાર તમારા જીવનમાં એ થવું જ હોવું જોઈએ કે તમે નોઇંગલી પ્રભુ ઈસુ ખ્રિસ્તનો સ્વીકાર કરો છો. ડોન્ટ જસ્ટ ગો વિથ ધ ફ્લો, કે બધા જાય છે હું બી જઉં છું, ચર્ચમાં જાય છે હું બી જઉં છું, મને બાઇબલ વાંચવાનું કહું બાઇબલ બી વાંચ્યું, ડોન્ટ ગો વિથ ધેટ ફ્લો. આમ ચાલુ ગયું એ બધી જ બાબતો હમણાં અમે રોમનના પુસ્તકમાં ભણીએ છીએ. ઓલ ધોઝ થિંગ્સ મીન નથિંગ. જુઈશ લોકો પોતાની જાતને કેમ સેપરેટ અને ચોઝન પીપલ ગણે છે? બીકોઝ વી હેવ સર્કમસિઝન. એ દેવના મિસાલેનો કરાર હતો કે સર્કમસિઝન ધેન યુ આર ચોઝન પીપલ. પણ પ્રભુ તાણે એવું લખ્યું છે રોમનોમાં કે જેવું સર્કમસિઝન છે એવું જ બેપ્ટિઝમ છે, એવું જ તમારું આ ચર્ચમાં ભાગ લેવો છે, ચર્ચમાં આવવું છે. ઓલ ઓફ ધોઝ આર એક્ટિવિટીઝ, ઓલ ઓફ ધોઝ આર એક્સટર્નલ થિંગ્સ, બટ ગોડ લુક્સ એટ યોર હાર્ટ.
સર્કમસિઝન જે છે ને એ તમારા હૃદયમાંથી એવી બાબતો કાપી નાખવાની છે કે જે પ્રભુને પસંદ નથી. Not the real meaning of circumcision. The circumcision is circumcision of heart. એજે પ્રભુ ઈસુએ કહ્યું છે હૃદયનું સર્કમસાઇઝ કરો ને એવી કોઈ બી બાબત મૂકી દો અને પ્રભુ ઈસુને કહો કે અમને હેલ્પ કરો. પણ આપણા પ્રભુ ઈસુ આમ ટેલિંગ યુ વી ડુ નોટ ગીવ ઓલ્ટર કોલ્સ વી નોટ સેઇંગ આગળ આવો ને આગળ. This is your personal thing. I believe કે તમારે પર્સનલી એ બાબત કરવાની છે અને સમજીને પ્રભુની સાથે વાત કરો અને કહો કે આજથી today, this moment onwards, I want to live for you. And then you would hear, I'm guaranteeing you, yeah, testimony of our divine blessing. I'm telling you, when Christ starts working in your life, tamnam su kahu ne su na kahu ne kale su thayu ne kale raate kyu aam ne, you know, I mean, kyo mara sa, hun koi ti jode bolto na to ne, mara to sabandho ka jordar thai gaya na, ye logo mara ghar aaya na. There will be stories that I'm telling you, it's not swirling in Yamsa. We are not going to wait till going to heaven, it's going to be here, right in front of us. And that is what it is in Christ alone, when you stand, you know, that is what happens, okay? So let us pray. Heavenly Father, thank you again. Thank you that in Christ we can do all things. In our own self, we cannot do anything. Lord, sometimes we think we are smart, sometimes we think we are strong, sometimes we think we have experience, sometimes we think that we can do it, we have done it all, sometimes we think that my friend, my neighbor, my son, my dad, my grandfather, they can do it for me. Sometimes we rely on those sources like that. But Lord, your word says, first we have to come to you. Our first response in time of need should be looking up and saying, God help me, Jesus Christ help me, Jesus Christ make this thing possible, Jesus Christ make this thing beneficial for my life, because I do not want to be hurt, I do not want to be depressed, I do not want to be sick, I do not want to have mental problems, I do not want to have relational problems. But Jesus, in Christ, in you, we want that peace, we want that joy, we want that happiness that you have in store for us, Lord. In store in heaven, but also on earth, Lord. We know you can give it to us right here, right now. And in Christ it is possible. So in Christ we all stand, and in Christ we ask these things. In Jesus' name, amen. Okay, so let's have the last worship song, and then we'll have the Holy Communion. Thank you.
Desired to eat this Passover with you before I suffer. For I tell you,
I will not eat it until it is fulfilled in the kingdom of God. Then he took a cup, and after giving thanks, he said, take this and divide it among yourselves. For I tell you that from now on I will not drink of the fruit of the vine until the kingdom of God comes. Then he took a loaf of bread, and when he gave thanks, he broke it and gave it to them, saying, this is my body, which is given for you. Do this in remembrance of me. And he did the same with the cup after supper, saying that this cup that is poured out for you is the new covenant in my blood. And this is what the Lord has established for us. Now, I just want to take a minute, and I think most of you know what this, what it is represented. Asu chinna sandwich, right? And I think people should know that. That apna ganiyar evo kate che the body and the blood. Somebody who doesn't know that may think, what are these guys doing? But it is actually bread and juice. Bread and wine, whatever it is, right? And this symbol is, and our faith, our life, when we put our body in our body, our faith is that this is the body of Jesus Christ, which we have in our body, and we have in our body, and we have in our body, and this symbol is. And this is the way we are going to and the way what is that thing? It's cleaning your sins. Our Papa's mafi. So this is what it is. So when we take this, it is not that our Papa's, you know, special occasion. But any pachan which is murder, and any pachan Prabhu Krishna, the vachan backing, do this in remembrance of me, that you never forget what I did, what Christ has done, what God's plan is. And that is what this is about, right? So I hope you guys know that, and I hope everybody understands the meaning behind this. So let's do this, and as we do it always, just hold on to it, and we will do it together when we pray. Together. So just hold on to it as we do. Here is the body of Christ that is broken, broken for our sins, for our doings. He took our sins upon himself and he was broken. So do this in remembrance of that. And this is the blood of Christ that was shed so that we may have life. Blood represents life. We may have life eternal. Right? We will be with Christ forever. So let's embed it in remembrance of Christ. Let's pray.
Heavenly Father, thank you again for this evening. Thank you for these amazing truths that you sometimes bring in front of our eyes. Even though we have heard some things, even though we may have learned this before, even though we may just have read it, it is a good refresher, Lord, that only in Christ alone we have life. Only in Christ alone we feel the love. Only in Christ alone we have the peace. Ye shanti ke je duniya ni samajh ni bahar ni je shanti. That peace, we receive that only in Christ. And you have done so much for us, Lord. As we partake in this Holy Communion, this is the World Communion Day. We remember your people everywhere. Especially, Lord, right now, we want to pray for those who are persecuted. There are people out there are Christians out there, there are pastors out there that are being persecuted. They are being beaten for their faith. They are driven out of their churches. Their churches are burned, their homes are burned, and they are being persecuted in different ways. Some are imprisoned, they're put in jail. Some have lost their family. Lord, we remember those people because they are doing that in Christ's name as well. So we pray, Lord, if it is your will that you would take those things away from them, that you would give them a blessed, peaceful life. And one way that would happen, Lord, is that the people who are persecuting, the Sauls would become Pauls, that their heart would change, that they would come to know who Christians are, and more importantly, who the God of Christians is, Jesus Christ. I pray that the world would know that these are people, this is a God of love, peace. And that is why you came, the Prince of Peace. So thank you, Lord, for that remembrance. And I pray that we remember that as we go out into the world this week and every day of our life, Lord, when we are out in the world, I pray, Lord, that we will always remember that in Christ, Christ is with us, Christ is around us, Christ is in us. We will always remember that. And in His holy and mighty name we pray this. Amen. Now, may the love of Jesus Christ, and may the grace of our Heavenly Father, and may the fellowship of the Holy Spirit be with us.